હવે વાત કરવી છે વિવાદમાં રહેલ ઇસ્કોન સ્વામિનારાયણ મંદિરની, કારણ કે છેલ્લા થોડા દિવસોથી કચ્છનો એક પરિવાર પોતાના પુત્રને લઈને ઇસ્કોન મંદિરના સાધુઓ પર આક્ષેપ લગાવી રહ્યો છે કે મંદિરના સાધુઓએ તેના પુત્રને ગોંધી રાખ્યો છે. યુવક છેલ્લા 13 દિવસથી ગુમ છે અને વારંવાર પરિવાર મંદિરે જઈને પુત્રને શોધે છે. તેવામાં કંટાળી ચૂકેલા પરિવારે મંદિર સામે જ પોસ્ટરો સાથે ધરણા શરૂ કરી દીધા છે. તેવામાં ગુમ યુવકનો એક વિડિયો પણ સામે આવ્યો છે. ત્યારે શું છે આ સમગ્ર વિવાદ, જુઓ આ રિપોર્ટમાં. કચ્છના યુવકનો વિડિયો આવ્યો સામે. 12 દિવસથી ગુમ છે યુવક. ઇસ્કોન મંદિરના સાધુઓ પર ગુમ કરવાનો આક્ષેપ. કચ્છના નાના અંગિયાનો 23 વર્ષનો યુવાન દર્શન પારસિયા 12 દિવસથી ગુમ થયા બાદ બુધવારે એકાએક વિડિયો મેસેજ દ્વારા સામે આવ્યો છે અને તેણે આ વિડિયો પોતાના પરિવારજનોને મોકલ્યો હતો, જેમાં તેણે પોતાની મરજીથી આવ્યો હોવાનું રટણ કર્યું છે. મારું નામ દર્શન કાંતિભાઈ પારસિયા છે. હું નાના અંગિયા કચ્છનો રહેવાસી છું. અત્યારે હું બરસાના પોલીસ સ્ટેશનની બહાર ઊભો છું અને અહીંયા હું મારા આધ્યાત્મિક જીવન માટે થોડા દિવસો માટે હું અહીંયા માટે અહીંયા આવ્યો છું અને આવી રીતે હું ફરતો રહીશ. આજે જ હું અહીંયાથી રાતે નીકળી જવાનો છું. હું મારી મરજીથી અહીંયા આવ્યો છું. કોઈના ઇન્ફ્લુએન્સ અથવા તો કોઈના દબાવથી અહીંયા નથી આવ્યો. આ મારી જ મરજી છે. એટલા માટે એમને અત્યારે મેં બરસાના પોલીસ સ્ટેશનમાં મારું સ્ટેટમેન્ટ પણ મેં આપી દીધું છે. તો મારા બધાને નિવેદન છે કે કોઈ કોઈના પર પ્રેશર ના નાખજો. આ મારું જ નિર્ણય છે, મારી મરજીથી જ હું આ કરી રહ્યો છું. સમગ્ર વિવાદ અંગે વાત કરવામાં આવે તો મૂળ કચ્છના દર્શન પટેલ નામના યુવાનના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે તેમનો દીકરો દર્શન પટેલ ઇસ્કોન મંદિરના સાધુઓના સંપર્કમાં આવ્યા બાદ તેને ગેરમાર્ગે દોરીને તેનું વશીકરણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેમના દીકરાને સાધુઓએ છુપાવી દીધો છે. અમદાવાદમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે 4 વર્ષ પહેલા દર્શન પટેલ આવ્યો હતો. આ વખતે તે ઇસ્કોન મંદિરના એક સાધુના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તે મંદિરે જવા લાગ્યો અને ત્યાં રહેવા લાગ્યો હતો. દર્શનના માતા પિતા તેને પરત ઘરે લઈ પણ ગયા, પરંતુ દર્શન છેલ્લા કેટલાક દિવસથી ગાયબ હોવાની ફરિયાદ પરિવારજનોએ નખત્રાણા નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી તો દર્શનના ગુમ થવા મામલે પરિવારજનો અમદાવાદના ઇસ્કોન મંદિર બહાર વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. જવાબ અમે જ્યારે મળવા આવ્યા ત્યારે અમને એવું કીધું હતું જતી સ્વામીએ કે 24 કલાકની અંદર અમે તમને અમને 24 કલાક આપો, 24 કલાકમાં અમે તમારી સામે બાળક રજૂ કરી દેશું. 24 કલાકમાં બાળક તો ના આવ્યો, પણ અમે મીડિયાના માધ્યમ જ્યારે પકડ્યું ત્યારે છોકરાનો કોન્ટેક્ટ થઈ ગયો, છોકરો ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી ગયો. એનો મતલબ એમ જ છે કે આ છોકરો દર્શન જે છે એ જય તીર્થ સ્વામીના અંડરમાં જ છે, એમની સાથે જ છે, પણ પરિવારથી દૂર રાખવામાં આવી રહ્યો છે. જ્યારે એના પર પ્રેશર આવ્યું કે હવે પરિવાર માનતો નથી એને લઈ આવવામાં, અને એમના જ સંસ્થાના લોકોનું કહેવું છે કે જ્યારે એના મધર ફાધર એગ્રી ન હોય તો અમે કોઈ પણ છોકરાને કે કોઈ પણ આવી રીતે અમારા અહીંયા આવતા હોય ને અમે લેતા નથી અમારી સંસ્થાની અંદર. તો પછી જય તીર્થ સ્વામીએ શું સ્વાર્થ જોઈને આ દર્શનને પોતાની પાસે રાખ્યો છે? મહત્વનું છે કે પરિવાર જે દીકરાને અમદાવાદના ઇસ્કોન મંદિરમાં શોધી રહ્યો છે તે બનારસ પહોંચી ગયો છે અને તેણે વિડીયોમાં કોઈનું પણ દબાણ ન હોવાનો દાવો કર્યો છે. પરંતુ એકનો એક દીકરો આ રીતે સાધુતાના માર્ગે જતો રહે એટલે સ્વાભાવિક છે કે પરિવાર આક્ષેપ લગાવવાનો જ છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ પરિવારનો પોતાના પુત્ર સાથે ક્યારે ભેટો થાય છે અને તેમના સવાલોનું સમાધાન આવે છે કે કેમ. દીક્ષિત ઠકરાર, VTV News, અમદાવાદ.